જામનગરમાં ગત રવિવારે વાણિયાવાડ વિસ્તારમાં એક રખડતા પશુએ ભરતભાઈ બોસમિયા નામના વૃદ્ધ પર હુમલો કરતા ભરતભાઈનું મૃત્યુ નિપજ્યું હતું। આ પછી વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નિલેશભાઈ કગથરાએ રખડતા પશુઓની સમસ્યા યુદ્ધના ધોરણે નિવારવા રજૂઆતોનો ધોધ વહાવ્યો હતો। દરમિયાન જામ્યુકોના ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણીએ સમગ્ર ઘટના પછી એવું નિવેદન આપ્યું હતું કે વૃદ્ધ પર હુમલો કરનાર પશુને હડકવાવો પડ્યો હતો। ગાય દ્વારા પડકેલી ગાય દ્વારા જે વૃદ્ધને વૃદ્ધ પર એમને આકસ્મિક બનાવ બન્યો એને કારણે ખરેખર દુઃખદ બાબત છે। અમને અમને પણ એનો ખૂબ અફસોસ છે। પણ આ ઘટનાની તપાસ કરતા એવું જાણવા મળ્યું કે ગાય ભડકેલી હતી, અણકાઈ થયેલી હતી અને કોઈના પ્રાઇવેટ વાડામાં હતી, પરંતુ અટકાઈ થયેલી ગાય બહાર નીકળી આવી અને એમણે આ વૃદ્ધને અડફેટે લીધા હતા અને એમની ઉપર હુમલો એને કરી બેઠી, એને કારણે તે વૃદ્ધનું અવસાન થયું છે। તુરંત અમારી ટીમ ત્યાં પહોંચી અને આ ગાયને પકડી અને ઢોર ડબ્બે મૂકી આવી છે। આ મામલે ખરાઈ કરવા માટે વોર્ડ નંબર 9ના કોર્પોરેટર નિલેશભાઈ કગથરા હુમલાખોર પશુની તબીબી ચકાસણી માટે પશુના ડોક્ટર સાથે ઢોરના ડબ્બે પહોંચ્યા હતા। અહીં પશુના ડોક્ટરે હુમલાખોર પશુ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું નિદાન કરતા ડેપ્યુટી કમિશનરનું નિવેદન અસત્ય સાબિત થયું હતું। અત્યંત ગંભીર ઘટનામાં બેજવાબદાર નિવેદન આપવાના મુદ્દે ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા કોર્પોરેટર દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આજે બપોરથી મેઘરાજાએ મન મૂકીને વરસવાનું આરંભ કર્યું હતું। બપોરે 2 વાગ્યાથી સાંજે 6 દરમિયાન ખંભાળિયા તાલુકામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો હતો। જામનગરમાં PGVCL દ્વારા ગઈકાલથી વીજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આજે સતત બીજા દિવસે 35 ટુકડીઓ દ્વારા સુરક્ષા બંદોબસ્ત સાથે બેડી, નવાગામ ખેડ, ભીમવાસ, રામવાડી, ગુલાબનગર, રવિપાર્ક વગેરે વિસ્તારમાં 407 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 88 જોડાણોમાં ગેરરીતિ મળી આવતા કુલ ₹66 લાખના પુરવણી બિલ ફટકારવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ 38.40 લાખની વીજ ચોરી ઝડપાઈ હતી। આજે વધુ 66 લાખની વીજ ચોરી ઝડપાતા 2 દિવસમાં કુલ 1 કરોડથી વધુ વીજ ચોરી ઝડપાઈ છે। ભાણવડ પાટિયા પાસે 2 ટ્રક સામસામે અથડાતા આ અકસ્માતમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી। 2 ટ્રક વચ્ચે અકસ્માત થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। આખરે પોલીસ દ્વારા વાહન વ્યવહાર પૂર્વવત કરાવવામાં આવ્યો હતો। જામનગરમાં કાલાવડ નાકા બહાર હાપા તરફ જતા માર્ગ પર ગદબપીઠ પાસે આવેલ સબસ્ટેશનમાંથી કરંટ નીકળતો હોવાની ફરિયાદો ઉઠી છે। એક ગાય અને કૂતરાનું સબસ્ટેશનને અડકવાથી વીજ શોક લાગતા મૃત્યુ થયું હોવાની વાત વહેતી થતા લોકોમાં PGVCLની બેદરકારી પ્રત્યે રોષ ફેલાયો છે। કોઈ માણસ સબસ્ટેશનને ભૂલથી અડકશે અને વીજ શોકથી તેનું મૃત્યુ થશે તો જવાબદાર કોણ? કોઈ માનવ જીવનનો ભોગ લેવાય એ પહેલા સબસ્ટેશનમાંથી ફોલ્ટ દૂર કરવાની પ્રચંડ લોક માંગ ઉઠી છે। આજે જેઠ પૂર્ણિમા એટલે કે વટ સાવિત્રી પૂનમ છે। આ દિને પરિણિત મહિલાઓ પતિના દીર્ઘાયુષ્ય માટે વ્રત રાખી વડના વૃક્ષનું પૂજન કરે છે। છોટી કાશી કહેવાતા જામનગરમાં તળાવની પાળે આવેલ 125 વર્ષથી વધુ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરના પટાંગણમાં ઘેઘૂર વડલાઓ આવેલા છે। અહીં બહોળી સંખ્યામાં પરિણીતાઓ દ્વારા વડ પૂજન કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવે છે।